ધોરાજી પંથકના મોટી મારડ ગામ ખાતે દેશી દારૂનો બે ફાર્મ વેપલાઓ ચાલી રહ્યા હતા, જે અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હતી ત્યારે મહિલા સરપંચ સહિતની મહિલાઓએ જનતા રેડ કરી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મોટી મારડ ગામે ખોડિયાલ સોસાયટી વિસ્તારમાં ગામના મહિલા સરપંચ સહિતની મહિલાઓ પહોંચી ગઈ હતી, તેમજ તેમણે જનતા રેડ કરી એક બંધ મકાનમાંથી દેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો। આ ઘટના બનતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ અનેક વખત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી દેશી દારૂ અંગે રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આ મહિલાઓને જનતા રેડ કરવાની અંતે ફરજ પડી હતી। તમારું નામ અને વિગત? શર્મિલાબેન ચાવડા, અને હું અત્યારે મોટી મારા ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ નિભાવું છું। અને આજે જે રેડ પડી છે, તમામ અહીંયા વિસ્તારના લોકોએ, બહેનોએ, મહિલાઓએ એકઠી થઈ અને રેડ પાડવામાં આવી છે। અવારનવાર દારૂ પકડાયો છે, મુદ્દામાલ સહિત આપણે એ રેડ આ બહેનોએ બધાએ પાડી છે, આ વિસ્તારના લોકોએ, અને મને પણ અહીંયા ફોન કરીને બોલાવેલી હતી। ને આ દૂષણ સદંતર બંધ થાય અને અમારા મોટી મારડની અંદરથી દારૂનું દૂષણ સદંતર બંધ થાય એવી અમારી માંગણી છે, નહીંતર આ વિસ્તારના લોકો હિજરત ઉપર જશે એવી પણ એમની માંગણી છે। બેટા, શું શું દારૂ, કેટલું દારૂ પકડાયો, અંદરમાં કેટલું વેચાણ ચાલુ છે? વેચાણ તો તમારી નજરની સામે જ હતું, આ કેટલા બધા કેન પડેલા છે, પછી એ મુદ્દામાલ તો પોલીસ લઈ ગઈ અત્યારે, તમે બધાએ જોયું જ છે કે કેટલો મુદ્દામાલ હતો। મારું નામ તારાબેન રમેશભાઈ સોલંકી છે। અમે બધાએ દારૂની અરજી કરી હતી, છતાં બંધ ન થવાથી અમે બધી મહિલાઓએ મોરચો સંભાળી અને આજે જનતા રેડ કરી છે, જેમાં મુદ્દામાલ પકડાણો છે। અને અમારી બેન દીકરીની સેફટી, અમારા છોકરાઓની બધી સેફટી કરવા માટે અમે આ કર્યું છે। અને આ અમારી બેન દીકરીને અહીંથી નીકળાતું નથી, અહીંયા કાયમી દારૂ વેચાય છે, હું જ્યાંથી આવી છું ત્યાંથી સદાય। તો હવે એ અરજી કરવા છતાં સ્ટેટ મોનિટર સુધી અમે અરજી કરી છે, તો પણ કઈ અરજીનો કઈ નિવારણ આવ્યું નથી। પોલીસે રેડ ન કરી એટલે તમારે રેડ કરવી પડી, શું કહેશો? હા, પોલીસે રેડ ના કરી, એ આવતા હતા આઠ, અમારો રેડ ના કરી, અને અમે એમ કે છે પોલીસ અમારા હાથમાં છે, કે પોલીસ અમારે કીધું હતું, અને આ અમે આ જેટલા માણસો અરજી કરી એના નામ છતાં એને દઈ દીધા છે જે વ્યસ્ત હતા એના, તો એ કઈ બાબતની ખબર પડી જાય કે આટલા માણસો નીકળ્યું? હા, રૂમમાં દારૂ નીકળ્યો, કેન નીકળ્યું, અને એ મુદ્દામાલ પોલીસ લઈ ગયા છે અત્યારે। બેન, જો મોટી મેડમે દારૂ વેચાતું સદંતર બંધ નહીં થાય તો શું કરશું? અમે હિજરત ઉપર ઉતરશું બધા, આટલી સોસાયટીના લોકોએ બધી અરજી કરી, એને બધાએ હિજરત ઉપર જવાનું છે।